નમસ્કાર મિત્રો આપણે આ વિડીયોમાં ધોરણ નવની વાર્ષિક પરીક્ષા માટેનું વિજ્ઞાન વિશેનું પ્રશ્નપત્ર જોઈશું સૌ પ્રથમ છે વિભાગ એ વિભાગ એનું આઈએમપી પ્રશ્ન જોઈએ તો અહીં વિભાગ એ છે તાપમાન વધારતા દ્રવ્યના કણોમાં શું ફેરફાર થાય છે તે પછી બીજો પ્રશ્ન છે પાણીનું અણુસૂત્ર કયું છે પ્રશ્ન ત્રણ ખાલી જગ્યાનો ઉપયોગ કેન્સરની સારવારમાં થાય છે તો જે સાચો વિકલ્પ હોય તે તમારે પસંદ કરીને લખવાનું રહેશે પ્રશ્ન પાંચ અવસરાવ્ય ધ્વનિ ખાલી જગ્યા સાંભળી શકે છે છ વોક્સ ઇન્ડિક્સ ક્વાઆણી જાતિ છે સાત પાણીનું ઉત્કલન બિંદુ કેલ્વિન માપક્રમમાં કયું છે ત્યારબાદ અહીં પ્રશ્ન આઠ છે નીચેની આકૃતિ ઓળખાવો તો અહીં આકૃતિ જે છે તે ઓળખાણી છે પ્રશ્ન નવ પદાર્થે કાપેલા અંતરના બદલાવવાના દરને શું કહે છે પ્રશ્ન દસ મેન્ડી મેન્ડિજાઈટીસ શું છે પ્રશ્ન અગિયાર ભૂમિમાં જોવા મળતા સરતા કાર્બનિક પદાર્થો શું છે પ્રશ્ન બાર પર્વતીય મધ માખીને શું કહે છે પ્રશ્ન તેર ખાલી જગ્યા પૂરો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેના કારણે એજ્યુકેશનને લગતા વિડીયો સૌથી ઝડપી જોઈ શકાય ઘણીની સરખામણીમાં પ્રવાહીનો પ્રશ્ન દર ખાલી જગ્યા હોય છે ત્યારબાદ વિકલ્પો અહીં આપવામાં આવેલા છે પ્રશ્ન ચૌદ સોડિયમ પરમાણુની ઇલેક્ટ્રોનિય રચના ખાલી જગ્યા છે પ્રશ્ન પંદર દસ કેજી દળ ધરાવતા પદાર્થનું ચંદ્ર પર દળ ખાલી જગ્યા થાય ત્યારબાદ અહીં ચોવીસ સુધીના પ્રશ્નો જોઈ શકાય છે વિડિયો સ્કીપ કરીને આ પ્રશ્નો તમે વાંચી શકો છો આપણે ખરા ખોટા પણ અહીં વીસથી છપ્પન એટલે ચોવીસ સુધી આપવામાં આવેલા છે તો વિડીયો સ્કીપ કરીને આ પ્રશ્નપત્રનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો પ્રશ્નપત્ર વાંચી શકો છો ત્યારબાદ વિભાગ બીના આઈએમપી પ્રશ્નો જોઈએ વિભાગ બીના આઈએમપી પ્રશ્નો અહીં આપવામાં આવેલા છે નીચે દર્શાવેલ તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવો પ્રશ્ન છવ્વીસ ઉનાળામાં માટલા ગળાનું પાણી શા માટે ઠંડુ હોય છે પ્રશ્ન સત્યાવીસ મિશ્રણ એટલે શું ઉદાહરણ આપો પ્રશ્ન અઠ્યાવીસ તફાવત આપો અસ્થિ અને કાસ્થિ પ્રશ્ન ઓગણત્રીસ ટૂંક નોંધ લખો તંતુ ઘટક પેશી પ્રશ્ન ત્રીસ આમીબાની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો એકત્રીસ વેગમાનની વ્યાખ્યા લખો અને તેનો એશય એકમ જણાવો તે સદિશ રાશિ છે કે અદિશ પ્રશ્ન બત્રીસ ચાર કેજી દળવાદા પદાર્થ પર દસ એન બળ બે એસ સુધી લાગે છે તો તેના વેગમાનમાં થતો ફેરફાર કેટલો હોય તેત્રીસ તફાવત આપો જી અને જી ચોત્રીસ ગતિ ઉર્જાના ચાર ઉદાહરણ આપો પાંત્રીસ તફાવત આપો યાંત્રિક તરંગ અને બિનયાંત્રિક તરંગ છત્રીસ નીચનામાંથી કયા રોગો વાયરસ બેક્ટેરિયા અને ફૂગથી થાય છે કોલેરા ટાઈફોઈડ કોરોના દાદર એઇડ્સ ખસ તેવા સાડત્રીસમો પ્રશ્ન લઘુ પોષક તત્વો અને ગુરુ પોષક તત્વોના ચાર ઉદાહરણો આપો ત્યારબાદ આપણે વિભાગ સિંહના પ્રશ્નો જોઈએ વિભાગ સિંહના પ્રશ્નો સ્ક્રીન પર જોઈ શકાય છે ઘન અવસ્થાના ગુણધર્મો જણાવો વિભાગ સિંહ છે તેના આપણે જાબો જોઈએ ધાતુ તત્વો અને અધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મો જણાવો ત્યારબાદ આણવીય દળ ગણો પ્રશ્ન એકતાલીસ સાદ્રતાના આધારે દ્રાવણના પ્રકાર સમજાવો તફાવત આપો રેખી સ્નાયુ અને અરેખી સ્નાયુ પ્રશ્ન તેતાલીસ ગતિમાન ટ્રેન માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ નીચે આકૃતિમાં દર્શાવ્યો છે એક ટ્રેનની મહત્તમ ઝડપ કેટલી છે અને તે કેટલા સમય સુધી જળવાઈ રહે છે ઓએ એ બી અને બીસી વિભાગમાં ટ્રેનનો પ્રવેગ કેટલો છે પ્રશ્ન ચુવાલીસ ટૂંક લખો પાવર પિસ્તાલીસ ઉર્જાના મુખ્ય પ્રકાર લખો બે પદાર્થની કુલ યાંત્રિક ઉર્જા એટલે શું છેતાલીસ પરશ્રાવ્ય ધ્વનિના ઉપયોગો જણાવો બાદ આપણે વિભાગ ડીના આઈએમપી પ્રશ્નો જોઈએ તો અહીં વિભાગ ડીના પ્રશ્નો છે પ્રશ્ન સુડતાલીસ એક તત્વ એક્સનું પરમાણુ તેની એમ કક્ષામાં સાત ઇલેક્ટ્રોન ધરાવે છે એ તત્વ એક્સની ઇલેક્ટ્રોન રચના લખો તત્વ એક્સનું પરમાણવીય ક્રમાંક જણાવો તત્વ એક્સ ધાતુ છે કે અધાતુ તે જણાવો તત્વ એક્સ કયું હશે પ્રશ્ન અડતાલીસ ક્લોરીન એલ્યુમિનિયમ સલ્ફર અને કેલ્શિયમની ઇલેક્ટ્રોન રચના દર્શાવી તેમના સંયોજકતા જણાવો ઓગણપચાસ રચકનો પ્રકાર અને રચના સમજાવો પચાસ વિહગ વર્ગના લક્ષણો જણાવી તેના ચાર ઉદાહરણ આપો એકાવન વેગમાન સંરક્ષણનો નિયમ લખો અને સાબિત કરો બાવન પદાર્થની ઘનતા અને સાપેક્ષ ઘનતા સમજાવો તેપન ટૂંકનો લખો જલચક્ર પ્રશ્ન ચોપન આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો સમજાવો તો ધોરણ નવનું વાર્ષિક પરીક્ષાનું વિજ્ઞાન વિશેનું આ ખૂબ જ આયામી એવું પ્રશ્નપત્ર હતું આવા જ દરેક વિષયના પ્રશ્નપત્ર જોવા માટે ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો